नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार आप बधाने स्वागत है। चैप्टर नंबर 8 अंदर अपनो लेक्चर नंबर 12 आज आपणे नाना नाना टॉपिक जे छे त्रण छे समझवाना छे। बराबर, आज आपणे बहु खूब डीप मां नथी जाऊं, ऊपरना टॉपिक जे छे नाना एवा टॉपिक छे आज समझी आपणे। बराबर, खूब नाना एवा छे अने समझवानी मजा आवे एवा छे। तो एमांनी पहेली रचना छे रिबोसोम छे, एना विशे वात करी लईए आपणे। आपणे थोड़ूक जोयेलुं छे पण रिबोसोम जे छे एनी शोध छे ई जॉर्ज पेलेड नामना वैज्ञानिके करी हती। बराबर, जॉर्ज पेलेड नामना वैज्ञानिके एनी शोध करी हती। बराबर छे, एणे इलेक्ट्रॉन माइक्रोस्कोपनी अंदर, क्या माइक्रोस्कोप? इलेक्ट्रॉन माइक्रोस्कोपमां एक सघन कणिकामय संरचना जोई। केवी? एकदम सघन कणिकामय संरचना जोई के जेने रिबोसोम नाम आप्युं। सघन कणिकामय संरचना जोई, एडी शेनी बनेली हती? तो के रिबोसोम छे ए रिबोन्यूक्लिक एसिड अने प्रोटीननी बनेली रचना। शेनी बनेली छे? रिबोन्यूक्लिक एसिड। अने प्रोटीननी बनेली रचना। बराबर, હવે પણ યાદ છે કે રિબોસોમ એ કેવી રચના છે જે એક પણ પ્રકારના પટલથી ઘેરાયેલી નથી, એટલે કે પટલ વિહીન અંગિકા છે, એ પણ યાદ છે આપણને। જો જે એક પણ પ્રકારના પટલથી ઘેરાયેલ નથી, બરાબર, એટલે કેવી અંગિકા છે? પટલ વિહીન। હવે સામાન્ય રીતે છે રિબોસોમ જે છે, બરાબર, તો આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જુદા જુદા પ્રકારના આપણે પણ જોયેલા છે। તો કે સુકોષ કેન્દ્રી જે હોય, સુકોષ કેન્દ્રી કોષમાં 80S આદિ કોષ કેન્દ્રીમાં 70S। હવે જે જગ્યાએ એસ છે એ આપણને બધાને ખબર છે, એસ શું છે? એક પ્રકારનું એકમ છે જેને સ્વેડનબર્ગ એકમ કહેવાય, સ્વેડનબર્ગ એકમ। એ શું નિર્દેશન કરે છે? તો કે રિબોસોમ છે એનું આડકતરી રીતે એનું કદ અને એનું ઘનતાનું માપ છે। એકમ છે એ શું છે? તો કે આ જે એકમ જે છે એ શું? કદ અને ઘનતાનું માપ છે। બે પેટા એકમના બનેલા હોય આપણને યાદ છે, 70S2 એવી રીતે 80S2 બબ્બે, બરાબર યાદ છે? તો રિબોસોમ છે કેટલા પેટા એકમ? તો કે બંને રિબોસોમ, આ રિબોસોમના બે પ્રકાર છે, 80S 70S, બંને છે એ શું? તો કે બે પેટા એકમનો બનેલો, યાદ રાખજો રિબોસોમ છે એ બે પેટા એકમનો બનેલો, બરાબર, બે પેટા એકમ ધરાવે। એ તો તમને બધાને યાદ છે, ઉદાહરણ તરીકે 70S છે બરાબર અને 80S એ બંને, બરાબર ને, ઉદાહરણ તરીકે 70 હું તમને કહું તો 30 અને 50 એવા બે એકમ હતા યાદ હોય તો, અને બંને કમ્પ્રેસ થઈને બનતા હતા અને બરાબર વચ્ચેનો ભાગ છે કોમન ગણતા હતા, એટલે આપણે એને 70 કહેતા હતા, એડી। તો કેટલી વસ્તુ હતી? એની પછીનો ટોપિક છે એ કોષ રસ કંકાલ છે। આ બધા એકદમ નાના નાના ટોપિક જે છે। કોષ રસ કંકાલ એટલે શું? તો કે કોષના કોષ રસની અંદર તંતુમય
પ્રોટીનની ફેલાયેલી આખી જાળીદાર રચનાઓ એને કોષ રસ કંકાલ કહેવાય. વ્યાખ્યા આપણે કહીએ તો કે કોષના કોષ રસમાં, બરાબર, તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચના એટલે કોષ રસ કંકાલ. હવે કોષ રસ કંકાલ છે એ કોષ છે એના માટે ખૂબ અગત્યનું, જેમ કે આપણું કંકાલ જે છે, આપણું કંકાલ જેમ કે હાડકા, બરાબર, આપણું અંદરનું અંત કંકાલ જેમ કે હાડકા, બાહ્ય કંકાલ નખ વાળ અને ખરી એ બધું જુદા જુદા પ્રાણીઓમાં, બરાબર, અલગ અલગ, તો એ બાહ્ય કંકાલ, અંદરનું કંકાલ તો કે આપણે હાડકા, તેવી રીતે કોષનું કંકાલ પણ છે, બરાબર, તો કે કોષ રસની અંદર તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાઓ જોવા મળે, એના વિશે આપણે થોડીક ડીપમાં વાત કરીશું પછી. તો એનું જે કાર્ય જે છે એ ખૂબ અગત્યનું છે, કોષ રસ કંકાલનું કાર્ય ખૂબ અગત્યનું. કેમ? એક તો શું કરશે, કોષ જે છે એને યાંત્રિક મજબૂતાઈ આપશે, બરાબર, તો યાંત્રિક મજબૂતા આપશે અંદરથી, કોષને આકાર આપશે, બરાબર, કોષનું રક્ષણ કરવાનું કામ કરશે, રેડી, આ વસ્તુ છે. ચાલો એની પછીનો ટોપિક જે છે એ જોઈ લઈએ આપણે, પક્ષ્મ અને કશા. આ સરસ મજાનો ટોપિક છે, ભણવાની મજા આવે એવો છે. સૌથી પહેલાં આપણે આકૃતિ છે એના માટે ડ્રો કરવી પડશે. આપણે સાઈડમાં હું ડ્રો કરું છું મારી સાથે, એકવાર આ ડ્રો કરી નાખો, બરાબર, પછી આપણે સમજી લઈએ.
तो आपणी रचना छे आकृतिनी दोराई गई छे पक्षमां कशानी रचना छे आपणे नाम निर्देशन करी नाखीए पछी आपणे समझी लईए बराबर। ચાલો હવે અહીંયા ધ્યાન બધાનું પક્ષમાં અને કશાની આપણે રચના જોઈએ। તો હવે પક્ષમાં અને કશા આ બંને એક એવા પ્રકારની જે રચના જે છે કે જે કોષના કોષરસપટલ ઉપરથી ઉદ્ભવેલો એક પ્રકારનો બહિરુદ્ભેદ છે, એક રોમમય રચના છે બરાબર। પક્ષમાં અને કશા છે તો કે કોષ છે એના પટલ ઉપરથી ઉદ્ભવેલી એક પ્રકારની બહિરુદ્ભેદ છે, બહારની બાજુએ દેખાય એવી રોમમય રચના છે। બંને વચ્ચે થોડોક થોડોક ડિફરન્સ છે, જેમ કે પક્ષમ જે છે એ કદમાં નાના હોય અને સંખ્યામાં વધારે હોય, સંખ્યામાં વધારે હોય છે। ઉદાહરણ તરીકે હું તમને કહું તો તમે પેરામિશિયમ નામ સાંભળ્યું છે, તો પેરામિશિયમમાં પક્ષમની રચના હોય એવી રીતે કશા, કશા છે એ કદમાં કેવી હોય, કદમાં તો કે લાંબી હોય છે, ચાબુક જેવી રચના છે, કેવી રચના છે, ચાબુક જેવી રચના છે, સંખ્યામાં તો કે ઓછી હોય છે, સંખ્યામાં પક્ષમ કરતાં ઓછી બરાબર। હવે પક્ષમ જે છે બરાબર, તો પક્ષમ છે એ એકદમ નાની નાની રચના છે બરાબર છે, અને એનું જે કાર્ય છે હલેસા જેવું છે, ઓલી હોડી છે તમે જોઈ હોય તો, હોડી છે એની અંદર જે પાણીની મદદથી શું કરે, ઓલું પાણીને ધક્કો મારીને આગળ વધે ને, સેમ એ ટાઈપની રચના છે પક્ષમ છે, એનું કાર્ય છે હલેસા જેવું રચના જે છે બરાબર, કે જે તે એનિમલને જે છે બરાબર એના કોષની બહારનું જે માધ્યમ હોય એની અંદર આગળ વધવામાં એમાં મદદ કરે। એવી રીતે કશા આપણે જોઈએ તો સ્પષ્ટ પક્ષમથી અલગ પડે છે, લાંબી રચના છે, ચાબુક જેવી રચના છે, સંખ્યામાં ઓછી હોય છે, ઉદાહરણ તરીકે યુગલીનામાં જોવા મળે બરાબર ને, અને પક્ષમશમાં જોવા મળશે તો કે ઉદાહરણ તરીકે આપણે કીધું તો કે પેરામિશિયમ। હવે કશા અને પક્ષમ છે એની રચના તમે જુઓ બરાબર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર તમને બુકમાં એક સરસ મજાનો ફોટોગ્રાફ આપ્યો અને એની આકૃતિ આપણે જોઈએ, છેદ લઈએ તો કેવા પ્રકારની દેખાય આપણે હવે સમજીએ। ઇવન તો કે સુકોષ કેન્દ્રી હોય કે આદિકોષ કેન્દ્રી હોય, બંને જે છે એની પક્ષમ અને કશાની રચના જે છે એમાં તફાવત જોવા મળે, થોડો ફેરફાર જોવા મળે। હવે આપણે એનું છેદની રચના આપણે જોઈએ તો કંઈક આ પ્રકારની જોવા મળે છે તમને બરાબર। તો કશા જે છે બરાબર એનું જે અક્ષ છે એને અક્ષસૂત્ર કહેવાય, આ આખી રચના છે માનો કે આ રીતે છે બરાબર, આખી કશા છે એને મેં આ રીતે આમ છેદ લીધો છે અને તમારી સામે આ રીતે હું રજૂ કરું છું બરાબર, એનું આખું અક્ષ છે એને અક્ષસૂત્ર કહેવાય। હવે અક્ષસૂત્ર જે છે એની અંદરની બાજુએ ઘણી બધી નલિકાઓ જોવા મળે, શું જોવા મળે, ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે, એના વિશે આપણે અભ્યાસ કરીએ। આ રીતે મેં છેદ લીધો છે અને તમારી સામે આ રીતે છે બરાબર, આ રીતે છે તમારે સમજવાનું છે, અને છેદ છે એ લઈને તમને દેખાડ્યું છે, સમજીએ આપણે બરાબર વારાફરતી। તો કે એની અંદર આપણે જુઓ તમે તો કશા જે છે બરાબર એની પરિઘવર્તી વિસ્તાર જે છે બરાબર, એનો કિનારી તરફનો વિસ્તાર, તો
ईओ विस्तार और केन्द्रस्थ विस्तार। तो आप केन्द्र में बहार जाइए धीरे धीरे, तो के अक्ष जे छे एना अक्षसूत्रना केन्द्रनी अंदर छे बराबर बे सूक्ष्म नलिकाओ जोवा मळे छे केन्द्रनी अंदर बराबर, एने कहेवामां आवे छे केन्द्रस्थ सूक्ष्म नलिका। शुं कहेवाय? केन्द्रस्थ सूक्ष्म नलिकाओ बराबर। अने परिघ विस्तारमां जे जोवा मळे छे नलिकाओ बराबर के जे जोड़मां छे एने कहेवाय परिघवर्ती सूक्ष्म नलिकाओ। केन्द्रमां जे जोवा मळे छे एने कहेवाय केन्द्रस्थ सूक्ष्म नलिकाओ। परिघवर्ती जे जोवा मळे छे फरती फरती बराबर के जे जोड़मां छे एने कहेवाय परिघवर्ती सूक्ष्म नलिका। संख्या याद राखो, केन्द्रमां छे बे, परिघवर्ती विस्तारमां छे नौ, पण केवी छे जोड़मां। तो आवी जे गोठवणी छे ई केवी कहेवाय? तो के नौ प्लस बे कहेवाय। सूक्ष्म नलिकाओनी गोठवणी केवी छे? नौ प्लस बे। तो एमसीक्यू माटे याद राखवानुं पक्षमां ने कशामां सूक्ष्म नलिकानी जे गोठवणी छे केवी होय? नौ प्लस बे। हवे आजे केन्द्रस्थ सूक्ष्म नलिका जे छे ए सेतु नामनी रचना वडे शुं छे? तो के जोड़ायेला होय छे, अने केन्द्रस्थ आवरण नामना आवरण वडे शुं छे? घेरायेला छे। फरीवार, केन्द्रस्थ सूक्ष्म नलिका जे ए सेतु नामनी रचना वडे जोड़ायेला होय छे અને કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલા હોય છે। એવી રીતે આપણે વાત કરીએ તો પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ જે છે તમે જુઓ અહીંયા એ જોડમાં છે, સંખ્યા કેટલી છે? નવ છે બરાબર। આ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ છે એ પણ એકબીજા સાથે જોડાયેલા છે, તો એવી જે રચના છે એને કહેવાય આંતરદ્વિકીય સેતુ બરાબર। આ જે પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ છે કોની કઈ રચના વડે જોડાયેલા? જે રચનાથી જોડાયેલા એને કહેવાય આંતરદ્વિકીય સેતુ। એ સિવાય તો કે પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ જે છે એમાંથી એક તંતુ નીકળે છે જેનું નામ છે ત્રિજ્યાવર્તી તંતુક બરાબર। આ ત્રિજ્યાવર્તી તંતુક જે છે એ આ કેન્દ્રસ્થ આવરણ છે એની સાથે જોડાયેલા છે। ખ્યાલ આવ્યો? તો આટલી વસ્તુ છે તમારે ખાસ સમજવાની હતી પક્ષમાં અને કશાની રચનાની અંદર બરાબર। તમને પૂછાય કે એની ગોઠવણી પૂછાય કે આકૃતિ સહિત આખો છે પ્રશ્ન છે જે તે છે તમને પૂછાવાની શક્યતા છે બરાબર। તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર। અહીંયા સુધીનું એકવાર શાંતિથી રીડિંગ છે કરીને આવવાનું છે, ક્વિક રિવિઝન એકવાર ફટાફટ કરી લઈએ બરાબર છે। પક્ષમાં કદમાં નાના સંખ્યામાં વધારે, કશા છે? લાંબી છે, ચાબુક જેવી રચના છે બરાબર। એનું જે અક્ષ છે એને અક્ષને અક્ષસૂત્ર કહેવાય છે। આખી આ પ્રકારની રચના છે, લાંબી છે, ચાબુક જેવી, આપણે છેદ લઈને ડ્રો કર્યું છે। તો ચાલો એના કેન્દ્રની અંદર ગોઠવણી આપણે જોઈએ તો કેવી છે? કેન્દ્રમાં બે સૂક્ષ્મ નલિકાઓ છે કે જે સેતુ વડે જોડાયેલી, ફરતા વિસ્તારમાં નવ જોડ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ, ગોઠવણી નવ પ્લસ બે બરાબર। સેતુ નામની રચનાથી જોડાયેલા, એવી રીતે પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ શેનાથી જોડાયેલા? આંતરદ્વિકીય સેતુથી જોડાયેલા બરાબર। એમાંથી ત્રિજ્યાવર્તી તંતુક નીકળે છે કે જે કેન્દ્રસ્થ આવરણ સાથે જોડાયેલા છે। રેડી? આ બધી વસ્તુ પાછું એકવાર છે રિવિઝન કરી લેવાનું છે બરાબર। તો આપણે મળશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર, શાંતિથી એકવાર વાંચી લેવાનું છે બરાબર, અને હોમવર્કમાં તમને જે પ્રમાણે કીધું છે બે વાર લખીને મોકલી દેવાનું છે। ચાલો મળીએ, થેન્ક યુ।